ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ 12th કોમર્સ સબ્જેક્ટ નામાના મૂળ તત્વો પાર્ટ 2 ચેપ્ટર નંબર 5 લેક્ચર નંબર 3 ક્રિએટેડ બાય પરમાર મનોજ ધોરણ 12 કોમર્સ ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ અકાઉન્ટિંગ રેશિયોસ એન્ડ એનાલિસિસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3 ગુણોત્તર વિશ્લેષણની મર્યાદાઓ સમજાવો લાસ્ટ લેક્ચરમાં આપણે ના હેતુઓ અને વિશેષતા વિશે ચર્ચા કરી કે કયા કયા હેતુઓ છે હવે આપણે એની મર્યાદાઓ પણ જોઈએ થોડી મર્યાદા પણ છે તો ગુણોત્તર વિશ્લેષણની મર્યાદાઓ લિમિટેશન ઓફ રેશિયો એનાલિસિસ લિમિટેશન તરીકે શેની ચર્ચા પાંચ મુદ્દા છે જેનું સૂત્ર આપણે બનાવી દીધું છે નાપ્રભાગુશ નાપ્ર ભાગુશ તો કે ના નથી ભાગુ તો નાપ્ર ભાગુશ એવું સૂત્ર છે નાણાકીય પત્રકોના પરિણામો પર આધાર નંબર 2 પ્રમાણિક ગુણોત્તરોની ગેરહાજરી નંબર 3 ભાવ ફેરફારોની અસર નંબર 4 ગુણાત્મક પરિબળોની અવગણના અને નંબર 5 સરખામણીમાં મુશ્કેલીઓ તો આની વિગતવાર આપણે ચર્ચા કરીએ 4 માર્કની અંદર આપણને થિયરીમાં જો ઓપ્શનમાં પૂછાય તો આપણે લખવાનું થશે થિયરીના ક્વેશ્ચન તરીકે જોઈએ ગુણોત્તર વિશ્લેષણ ધંધાકીય એકમના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવા માટેનું પ્રણાલીકાગત ઉપયોગી સાધન છે આ સાધન દ્વારા ધંધાકીય એકમની શક્તિઓ એટલે કે સ્ટ્રેન્થ અને નબળાઈઓ એટલે કે વીકનેસ માપવામાં આવે છે આ સાધનની પણ મર્યાદાઓ છે જેની ચર્ચા નીચે મુજબ છે એમાંનું પહેલું છે નાણાકીય પત્રકોના પરિણામો પર આધાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખો ગુણોત્તર સેના આધારે શોધાય તો કે નાણાકીય પત્રકોના આધાર હવે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ આપણે ચોથું ચેપ્ટર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ ત્રીજું ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબમાં પણ આપણે જોઈ ગયા છીએ જેમાં નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આ બંને જોઈ ગયા તો એ જે પત્રકો છે એના આધારે જ રેશિયો એટલે કે ગુણોત્તર શોધવામાં આવે છે તો પહેલી મર્યાદા કે આ પત્રકોમાં જો ભૂલ હશે તો ગુણોત્તર ખામી ભરેલો આવશે કઈ રીતના જોઈ ગુણોત્તર વિશ્લેષણમાં નાણાકીય પત્રકોની માહિતીના આધારે વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે આ વિશ્લેષણના ઉપયોગની સફળતા નાણાકીય પત્રકોમાં દર્શાવેલ માહિતી પર આધારિત છે જે માહિતી દર્શાવેલી છે એના પર આધાર રાખે છે જો નાણાકીય પત્રકો સાચી અને વાજબી માહિતી રજૂ ન કરે તો વિશ્લેષણ પણ ખોટું ચિત્ર બતાવશે ખબર સ્વાભાવિક છે કે વિશ્લેષણ પણ ખોટું ચિત્ર કંપનીનું ઊભું કરશે કારણ કે નાણાકીય પત્રકોમાં જે માહિતી છે એ ખામી ભરેલી હોય ત્યાર પછી બીજી મર્યાદા છે પ્રમાણિત ગુણોત્તરોની ગેરહાજરી કોઈ પણ ગુણોત્તર વ્યક્તિગત રીતે કોઈ પણ વિશ્લેષણ કે અર્થઘટન દર્શાવતું નથી યાદ રાખો વ્યક્તિગત રીતે એ વિશ્લેષણ કે અર્થઘટન ગુણોત્તર નથી દર્શાવતું ગુણોત્તરનો ઉપયોગ ત્યારે જ પ્રસ્થાપિત થાય કે જ્યારે જે તે ગુણોત્તરની તેના પ્રમાણિત ગુણોત્તર સાથે સરખામણી કરવામાં આવે તેનું પ્રમાણ ફિક્સ હોવું જોઈએ નક્કી હોવું જોઈએ અમુક ગુણોત્તરનું છે અમુક ગુણોત્તરના નથી પ્રમાણ તો એ પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે જ ખબર પડે તેથી જો પ્રમાણિત ગુણોત્તરો નક્કી કરવામાં ન આવેલ હોય તો ગણેલા ગુણોત્તરો બિનઉપયોગી સાબિત થાય છે તેથી પ્રમાણિત ગુણોત્તરોની ગેરહાજરી એ ગુણોત્તર વિશ્લેષણની બિનઉપયોગીતા દર્શાવે છે એની ઉપયોગીતા નથી એટલે એ પણ એક લિમિટેશન છે વીકનેસ છે એમ કહી શકાય ત્યાર પછી છે નંબર 3 ભાવ ફેરફારોની અસર ગુણોત્તર વિશ્લેષણનો આધાર નાણાકીય પત્રકો છે નાણાકીય પત્રકો ઐતિહાસિક માહિતીના આધારે તૈયાર થાય છે તો ઐતિહાસિક માહિતી એટલે તો કે ભાઈ જૂની માહિતી આગળની માહિતી જેના માટે ઐતિહાસિક માહિતી એવો શબ્દ છે ઐતિહાસિક માહિતીમાં ફુગાવાની અસરને ધ્યાનમાં લેવામાં આવતી નથી આપણને ખ્યાલ છે કે ભાઈ ભૂતકાળમાં તો કે 10 રૂપિયામાં ઘર હાલતું અત્યારે 10,000 માં નથી હાલતું
तो तुम ई बने तुलना करो तो ये शक्य नहीं। तो गुणोत्तर जयरे प्रमाणसर माटे तैयार थयो होय त्यारे परिस्थिति कई जुदी हो, अत्यारनी परिस्थिति जुदी हो, तो फुगावानी असर गुणोत्तर ध्यान में लेतु नथी। તેથી ગુણોત્તર વિશ્લેષણમાં આ ભાવ ફેરફારની અસર ધ્યાનમાં લેવામાં આવતી નથી અને આ પણ એક મર્યાદા છે આપણે કહી શકીએ છીએ। ત્યાર પછી નંબર 4 ગુણાત્મક પરિબળોની અવગણના કરવામાં આવે છે। જે ગુણાત્મક પરિબળો છે એમને ધ્યાને નથી લેતા। કઈ રીતના તો જોઈએ કે ગુણોત્તર વિશ્લેષણ એ જથ્થાત્મક વિશ્લેષણની પદ્ધતિ છે। મીન્સ અનેક પ્રકારની માહિતીને ભેગી કરી અને ગુણોત્તર શોધવામાં આવે છે। ગુણોત્તર વિશ્લેષણનો આધાર જ આંકડાકીય માહિતી છે, પરંતુ ધંધાકીય એકમની કામગીરીના પરિણામોમાં ગુણાત્મક પરિબળો છે એને પણ ધ્યાને લેવાય છે। જે ગુણધર્મો ઉપર આધારિત સેવા પરિબળો જેને આપણે ગુણાત્મક પરિબળો કહેશું। કયા કયા પરિબળો તો લખ્યું જેવા કે પ્રમાણિકતા છે, વફાદારી છે, જુસ્સો છે, જે કર્મચારીઓ કે અધિકારીઓ કે સંચાલકો સાથે સંબંધ છે એ ધરાવે છે તેની અવગણના થાય છે ગુણોત્તરમાં। આ પરિબળો પણ ધંધાકીય એકમની કામગીરી ઉપર અસર ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ। નંબર 5 સરખામણીમાં મુશ્કેલીઓ। ઘણી વખત બે ધંધાકીય એકમો દ્વારા જુદી જુદી હિસાબી નીતિઓ અપનાવવામાં આવતી હોય ત્યારે ગુણોત્તર વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત કરેલ સમજૂતીઓ બિન ઉપયોગી સાબિત થાય છે। દાખલા તરીકે જોઈએ કે બે એકમ દ્વારા અલગ અલગ ઘસારાની અથવા તો સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિઓનો ઉપયોગ। તો વિદ્યાર્થી મિત્રો, ઘસારાની ગણતરી જુદી જુદી રીતે થાય, તો કોઈ એક કંપની જુદી રીતે ઘસારો ગણે, કોઈ એક કંપની અન્ય રીતે ઘસારો ગણે, એમની સરખામણી અને મૂલ્યાંકન કરવું શક્ય નથી। આવા સંજોગોમાં ગુણોત્તર વિશ્લેષણનો સરખામણી માટે લાભ મળતો નથી। ગુણોત્તર વિશ્લેષણ અહીંયા એક કંપનીની બીજી કંપની સાથેની સરખામણીમાં લાભ એમનો પ્રાપ્ત થઈ શકતો નથી। તો આ મુખ્યત્વે 5 મર્યાદાઓ અહીં જોવા મળે છે। થેન્ક યુ વેરી મચ ફોર શોઈંગ ધીસ વિડીયો। જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ વેરી મચ।